નેટ બેન્કિંગ દિવસે દિવસે નેટ બેન્કિંગ વધુ પ્રખ્યાત થઈ રહ્યું છે. જ્યારે તાત્કાલિક ચૂકવણીની જરૂર હોય અથવા બેલેન્સ તપાસવાની જરૂર હોય ત્યારે બેન્કની મુલાકાત લીધા વિના નેટ બેન્કિંગ મદદગાર થઈ શકે છે. તે ઇન્ટરનેટ પર બેન્કિંગ વ્યવહારો કરવાની પ્રક્રિયા છે. તો અહીંયા આપણે વાત કરીએ નેટ બેન્કિંગ સિસ્ટમ શું છે. નેટ બેન્કિંગ એટલે કે ઇન્ટરનેટની મદદથી કોઈ પણ સ્થળે રહી અને તમારું બેંક બેલેન્સ જોઈ શકો છો, કોઈ પણ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો, કોઈ પણ બિલ ચૂકવી શકો છો, કોઈ પણ સમય એકાઉન્ટ બેલેન્સ તપાસી શકો છો, પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં સ્થાનાંતરિત કરી શકો છો, કોઈ પણ ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ માટે નિવેદનો મેળવી શકો છો, વ્યવહારની સ્થિતિ શોધી શકો છો, બેંકમાં ગયા વિના ટેલિફોન વીજળી જેવા ઘણા બિલની ઓનલાઈન ચૂકવણી કરી શકો છો. મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારે હાલ આપણે બધા જ ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છીએ. ક્યાંય પણ ગયા વગર ઘેર બેઠા બધા જ પૈસાના વ્યવહારો થઈ શકે છે. અહીંયા જે વાત કરી છે એ સિવાય આપણે અહીંયા તો નેટ બેન્કિંગની વાત કરીએ છીએ, પણ નેટ બેન્કિંગ સિવાય પણ આજકાલ આપણે પેટીએમ છે, ગૂગલ પે એપ છે, જીપે છે, ફોનપે છે, ઘણી બધી એવી સિસ્ટમ આવી ગઈ છે જેનાથી પૈસાને લગતા વ્યવહારોનો સમય ઘટાડી અને ત્વરિત કામકાજ થઈ શકે છે. ગ્રાહકને ઓનલાઈન બેન્કિંગ સેવા માટે એક પાસવર્ડ આપવામાં આવે છે, જેની સાથે તે બેંક સાઇટ પર લોગિન થાય છે અને તેના કમ્પ્યુટર અથવા મોબાઈલથી તમામ બેન્કિંગ પ્રવૃત્તિઓ કરે છે. તમને એક પાસવર્ડ આપવામાં આવે છે જેનાથી તમે તમારા બેંકના વ્યવહારો કરી શકો છો. બીજો પાસવર્ડ ઇન્ટરનેટ પર વાસ્તવિક વ્યવહાર કરવા માટે વપરાય છે. સુરક્ષાના હેતુ માટે બેંકના હવેના દિવસોમાં વ્યક્તિના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા ઓટીપીને ઇનપુટ કરવાનું પણ કહેવામાં આવે છે. આજકાલ તમને ખબર હશે કે કોઈ પણ સાઇટ ઉપર તમે વેલિડ છો કે નહીં એ વેરિફિકેશન્સ માટે ઓટીપી નંબર આપવામાં આવે છે અને ઓટીપી નંબર એડ કરો પછી આગળની પ્રક્રિયા થતી હોય છે. અહીંયા SBIની એક સાઇટ ઓપન કરીને મૂકેલી છે જ્યાં તમે યુઝર નેમ અને પાસવર્ડ આપી અને આગળની પ્રક્રિયા કરી શકો છો. અહીંયા લખ્યું છે SBI ઓનલાઈન નેટ બેન્કિંગ સિસ્ટમ. વાત કરીએ પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. પરંપરાગત વ્યવસાયમાં ફાયદા ગેરફાયદા શું છે, એવી જ રીતે ઈ કોમર્સના ફાયદા અને ગેરફાયદા બંને અહીંયા જોઈશું. વાત કરીએ અહીંયા ઇન્ટરનેટના વિકાસને લીધે વેપાર કરવા અને ઈ કોમર્સનો ઉપયોગ કરવાની પરંપરાગત રીતમાં સ્પર્ધાના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આપણે બધા જ જાણીએ છીએ વેપાર કરવાની આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે. પરંપરાગત વાણિજ્યમાં વ્યવસાયો એક ઉદ્યોગ અને મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રની અંદર સ્પર્ધા કરવી પડતી હતી. લોકલ માર્કેટ પૂરતું જ કામ સીમિત રહેતું. કોમ્પિટિટર્સ કેટલા, તો કે તમારો જે એરિયા છે એટલા પૂરતા જ તમારા કોમ્પિટિટર્સ. અહીંયા ઘણા કિસ્સાઓમાં વ્યવસાયિક પ્રક્રિયાઓ પરંપરાગત વાણિજ્ય પ્રવૃત્તિઓનો ઉપયોગ ખૂબ જ અસરકારક રીતે કરે છે, તેને ટેકનોલોજી દ્વારા સારો બનાવી શકાતો નથી. ગ્રાહકો જે ઉત્પાદનોને સ્પર્શ કરીને કે સૂંઘીને કે તપાસીને લેવા ઈચ્છતો હોય તેનું ઈ કોમર્સની મદદથી વેચાણ કરવું મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે ખરીદદારો નાશવંત ખાદ્ય પદાર્થો, કિંમતી ઘરેણાં અને ઉચ્ચ બનાવટના કપડાં ઓનલાઈન ખરીદતા અચકાશે, કારણ કે આ વસ્તુઓને ખરીદતા પહેલાં બરાબર તપાસી શકાશે નહીં. મોટાભાગે એવી વસ્તુ ઓનલાઈન ખરીદવામાં આવે છે જે તમારે સ્પર્શ કરી કે સૂંઘી અને જોવી ન પડતી હોય. બાકી મોંઘી વસ્તુઓ ઉપર વિશ્વાસ નથી બેસતો કે એ વસ્તુ સાચી આવશે કે ખોટી આવશે. અહીંયા તમને એક્ઝામ્પલમાં કીધું છે એમ કિંમતી ઘરેણાં છે કે ખાદ્ય પદાર્થો છે કે ત્યાંથી આવતા કેટલો સમય લાગશે, બગડેલું હશે કે નહીં, એવી બધી થોડી મુશ્કેલીઓ હજુ પણ પડે છે. એટલે એવી ખરીદીઓ ઓનલાઈન કરતા નથી. પરંપરાગત વાણિજ્યમાં રિટેલ વેપારીઓ તેમના વર્ષોના અનુભવ સાથે સ્ટોર ડિઝાઇન બનાવે છે, જે ગ્રાહકને ઉત્પાદન ખરીદવા માટે મનાવવાનું કૌશલ્ય એમની પાસે હોય છે અને આને જ વેપાર કહેવામાં આવે છે. અહીંયા આપણે વાત કરીએ પરંપરાગત વેપારની. એક એક્ઝામ્પલ લઈ લઈએ, કોઈ પણ એક કપડાનો સ્ટોર છે જ્યાં આપણે શર્ટ ખરીદવા જઈએ. સ્વાભાવિક જ છે કે એ લોકોને જે અનુભવ છે એ પ્રમાણે આવેલો ખરીદનાર વ્યક્તિ
કઈ ઉંમરનો છે એ પ્રમાણે જે દુકાનદાર છે એ પોતે તરત જ પોતાની રીતે જ કપડાં બતાવવાનું શરૂ કરશે. એમનો અનુભવ હોય છે કે કઈ વ્યક્તિને કેવા પ્રકારના કપડાં ગમશે, અને એ કૌશલ્ય જે એમનું છે એના દ્વારા જ એમનો વેપાર કરે છે. તેમને સ્ટોર ડિઝાઇન, લેઆઉટ, ઉત્પાદનની ગોઠવણી, ગ્રાહકની ખરીદીને ઉત્પાદન ખરીદવા માટે વેપારી પાસે મનાવવાની એક કળા પણ હોય છે. તમને ખબર હશે કે જેમ જેમ સિઝન આવતી જાય એમ કોઈ પણ સ્ટોર્સની બહાર એના જે લેઆઉટ્સ છે, ઉત્પાદનોની ગોઠવણી છે, બદલાઈ જાય છે. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે તહેવારોની મોસમ આવી રહી છે કે ભાઈ દિવાળી જેવો તહેવાર આવે છે, હમણાં નવરાત્ર ગયા તો એ વખતે બધી જ જગ્યાએ ભગવાનને આપણે માતાજીને લગાવવાના હાર ચૂંદડી એવું બધું તમે સ્ટોરની બહાર જે તે દુકાનદાર વેચતો હશે અહીંયા બહાર સરસ ગોઠવેલું તરત જોવા મળતું. જેમ જેમ સિઝન બદલાતી જાય એમ એની દુકાનની બહારની ગોઠવણી પણ બદલાતી જાય છે, અને એ ખરેખર આપણે રિયલમાં જોતા પણ હોઈએ છીએ કે હવે દિવાળી આવે છે તો બધા બાર સિરીઝ ને એવી બધી નવી નવી આઇટમ્સ એવી ગોઠવશે કે જે તમારા તહેવારને લગતી હોય. એટલે આ જે વેપાર કરવાની એમની સિસ્ટમ છે એ વેપારની એક કળા તરીકે ઓળખવામાં આવે છે. વેપારી ગ્રાહકોની જરૂરિયાતોને ઓળખવા અને તેની આવશ્યકતાને પૂર્ણ કરવા માટે કુશળતા ધરાવે છે. કોઈ ઉંમરલાયક વ્યક્તિ કપડાં ખરીદવા જશે તો તરત જ એ જે વેપારી છે એ વ્યક્તિને કમ્ફર્ટ થાય, એમને ફેશન કે ટ્રેન્ડથી નથી હોતું, કમ્ફર્ટ કપડું કયું છે એ પ્રમાણે એમને કપડાં બતાવવાનું શરૂ કરશે. આ કુશળતા ઇન્ટરનેટ દ્વારા વેપાર માટે અમલમાં મૂકવી શક્ય નથી. હવે ગમે એટલી આવડતવાળી વ્યક્તિ ઇન્ટરનેટ ઉપર વેપાર કરવા બેઠી હોય તો એ પોતાની આ કુશળતા ત્યાં દર્શાવી શકતું નથી, કારણ કે અહીંયા તો ઉંમરલાયક ઓનલાઈન સર્ચ કરવા બેસે કે ટીનેજ બેસે, તમારા જેવા છોકરાઓ, તો પણ એ લોકોની સામે જે છે વસ્તુ એમાંથી જાતે જ પસંદ કરવાની છે. એ લોકો તમને, હા તમને અત્યારે તો નવી એપમાં હોય છે કે તમારી એજ લખો ને એ પ્રમાણે તમને તમે એ શું કામ કરો છો તો તમને તમારા લગતું, તમને લગતી વસ્તુઓ કદાચ તમારી સમક્ષ લાવીને મૂકી દે, બાકી ઇન્ટરનેટ ઉપર આ કુશળતા દર્શાવી શક્ય હોતી નથી. વાત કરીએ પરંપરાગત વાણિજ્યની સામાન્ય લાક્ષણિકતાઓ. નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા તો વ્યવસાયના કલાકો દરમિયાન વેપાર કરવામાં આવે છે. એક નિશ્ચિત સમયગાળો હોય, આપણે અહીંયા સુરેન્દ્રનગરની વાત કરીએ તો સવારે 10:30 સુધી માર્કેટ ઓપન નથી થતું, એટલે અમુક માર્કેટ તો ત્યાં તમારે માર્કેટ ઓપન થયાની રાહ જોવી પડે છે. 10:30-11 પછી જે માર્કેટ શરૂ થાય, બપોરે પાછો કદાચ બ્રેક પણ હોય, વળી સાંજે વધીને 8-9 વાગે બજારમાં બધી દુકાનો લગભગ બંધ થઈ જાય છે. એટલે એમને વેપાર કરવાનો સમય કેટલો, તો કે નિશ્ચિત એક ટાઈમ પીરિયડ છે એની અંદર જ વેપાર કરવાનો રહે છે. સ્પર્ધકો સાથે કોઈ માહિતી વહેંચવી પડતી નથી. બાજુની દુકાનવાળાને તમારી દુકાનમાં આ કપડાંનો ભાવ કેટલો છે એવી દરેક માહિતી આપવી પડતી નથી. જ્યારે ઇન્ટરનેટ ઉપર તો તમારી સાઇટ કોઈ પણ વ્યક્તિ ખોલી અને જોઈ શકે છે કે તમે કઈ પ્રોડક્ટ કેટલા રૂપિયામાં વેચવામાં મૂકી છે. વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક પણ કરવી પડતી હોય છે. એટલે જે વેપારની વાત કરીએ તો એમાં સ્ટોરમાં કોઈ એક વ્યક્તિ બેઠું હશે, બીજા સેલ્સ પર્સન્સ હશે, સેલ્સમેન હશે, કોઈ ટેકનિશિયન હશે. આપણે ઇલેક્ટ્રોનિક સ્ટોરની વાત કરીએ તો ત્યાં ફ્રીઝ, ટીવી કે એ કાંઈ પણ પ્રોડક્ટ વેચે છે તો એનું ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ પણ હશે, જે ધારો કે તમે કાંઈ પણ પ્રશ્ન પૂછો ટેકનિકલી તો એ તમને તરત જ સમજાવી શકે. સ્થાન ભાડે અથવા ખરીદી, જાહેરાત, માલ ખરીદી, માલ મોકલવાની વ્યવસ્થા વગેરે. ધારો કે આપણે હમણાં જ ઇલેક્ટ્રોનિક શોપની વાત કરી તો ઇલેક્ટ્રોનિકની દુકાન જો તમે વિચારો છો સુરેન્દ્રનગર માટે તો કાં તો તમારે દુકાન ભાડે રાખવી પડશે કાં તો ખરીદવી પડશે, એનો જાહેરાતનો ખર્ચ પણ કરવો પડશે, માલ પણ ખરીદી કરવી પડશે. અને આપણી પાસેથી કોઈ માલ ખરીદી જાય છે તો એ માલ ખરીદનાર વ્યક્તિ સુધી આપણો માલ પહોંચાડવાની વ્યવસ્થા પણ આપણે જ કરવાની હોય છે. અહીંયા પરંપરાગત વ્યવસાયને લઈને એક સિમ્પલ 2-3 વાતો કરી લઈએ કે ભાઈ જે કંઈ પણ આપણો વેપારની સિસ્ટમ છે, ધારો કે આપણે એક દુકાન ખરીદી ભાડે રાખીએ, ચલો દુકાન ભાડે રાખી એની અંદર ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ સેલ કરવા લાવ્યા, માલ ખરીદી કરી, તો એ વખતે માલ ખરીદી કરી એ વખતે ખર્ચ આપણે ભોગવ્યો છે, બરાબર. હવે માલને દુકાનમાં રાખીએ, સ્ટોર કરીએ તો એ જે
બીજું ગોડાઉન પણ રાખવું પડશે, તો એનું પણ ભાડું હશે, એને પણ સાફ સફાઈ કે વેચાણ માટેના અધિકારીઓ રાખે તો એના પણ આપણે પગાર ચૂકવવા પડશે. બીજું, દુકાનની અંદર ઇલેક્ટ્રિસિટી જેટલી બળે છે એના બિલ પણ આપણે ચૂકવવાના રહેશે. બીજું, માલ જે છે એનો મેન્ટેનન્સ ખર્ચ પણ આપણે ચૂકવવાનો રહેશે. આપણી પાસેથી કોઈ માલ ખરીદી જાય છે તો એને માલ એમના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ આપી છે, આપણી જ છે. હવે તમે એવું વિચારો કે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો, તમારી પાસે જે ટીવીના મોડેલ્સ છે કે જે મોબાઈલના મોડેલ્સ છે કે એ હવે નથી ચાલતા, તો એવી વસ્તુઓ તમારે તરત જ પાછી મોકલાવવાની વ્યવસ્થા કરવી પડશે, નવો માલ મંગાવવાની વ્યવસ્થા કરવી પડશે. તો દર વખતે તો સામેની પાર્ટી કંઈ ભાડાનો ખર્ચો ચૂકવશે નહીં, તો એ આપણે પોતે જ ચૂકવવાનો રહેશે. એટલે એકાદું ટીવી ફ્રીજને એ સેલ કરવા બેઠા છો, એકાદ વસ્તુથી તો ચાલશે નહીં, એટલે તમારે ગોડાઉનમાં એટલો જથ્થો પણ, એટલો માલ પણ રાખવો પડશે. વાત કરીએ ઈ કોમર્સની સામાન્ય લાક્ષણિકતાઓ. ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવે છે. ગ્રાહકો ઉત્પાદનોની સૂચિ અને ઉપલબ્ધ ઓફરની માહિતી બ્રાઉઝર દ્વારા મેળવી શકે છે. ઈ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી ચૂકવણી કરી શકે છે. ડિલિવરી પર ચૂકવણી વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. માલ થોડા દિવસોમાં ગ્રાહકને પહોંચાડવામાં આવે છે. પ્રતિ વ્યવહાર ખર્ચ ઘટાડે છે. એકંદર વ્યવહાર ખર્ચ કરવા માટે લેવામાં આવતો જે સમય છે એ સમય પણ ઘટાડે છે. તો હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક એટલે કે ઈ કોમર્સની કેટલીક લાક્ષણિકતાઓ છે. અહીંયા જાહેરાત પણ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કરવાની હોય છે, બરાબર. કોઈ પણ ઓફર હોય કે કોઈ પણ કેટલોગ હોય એ નેટ ઉપરથી જ મળી જાય છે. પેમેન્ટની સિસ્ટમ પણ ઇન્ટરનેટ દ્વારા મેળવી શકાય છે. અહીંયા સમય અને વ્યવહાર કરવાનો જે ખર્ચ છે એ ઘટાડ્યો, એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. ધારો કે આપણે કોઈ મેન્યુફેક્ચરર છીએ, આપણે કોઈ એક શર્ટ બનાવીએ છીએ, કોઈ કંપનીના શર્ટ બનાવીએ છીએ. આપણે શર્ટ બનાવી અને જો બંને વેપારની વાત કરીશું, સામાન્ય વેપારની વાત કરતા હોય તો શર્ટ બનાવી 10 જગ્યાએ મોકલવા હોય તો આપણે સેલ્સમેન રાખવો પડશે, જે બાજુના ગામમાં જઈ કે બાજુની ગામના બીજા છેડે જઈ અને દુકાનદારને આપણો શર્ટ બતાવે. આપણે 10 શર્ટ બનાવ્યા નોર્મલ જે સાદો વ્યવહાર વેપાર છે એની અંદર. હવે એ 10-એ 10 શર્ટ લઈ અને સેલ્સમેન 10 દુકાને આપ્યો, આપણને ઓર્ડર ફક્ત 50 જ શર્ટના મળ્યા છે. હવે એ 10 શર્ટ તો આપણા ગણવાના જ નહીં, કારણ કે આપણે વેપારીને સેમ્પલ તરીકે આપી દીધા છે. હવે 10 સેમ્પલ બનાવવાનો માણસનો ખર્ચો એટલે કે મેન પાવર વપરાયો હશે, મશીન પાવર વપરાયો હશે, એટલું મટીરિયલ વપરાયું હશે, એ બધાનો ખર્ચો એવરેજ કાઢો તો સેલ્સમેનથી માંડીને માલ બનાવ્યો, માલ પહોંચાડ્યો, બધા જ ખર્ચે આપણા માથે. હવે આપણે એ ખર્ચો ક્યાં કાઢશું? આપણે સેવા કરવા તો બેઠા નથી, તો આપણે એ જે ખર્ચો વધારાનો છે માલની ઉપર લગાવીને બીજા જે 50નો ઓર્ડર છે એમાં આપણે કવર કરી લઈશું. જ્યારે હવે વાત કરીએ ઇલેક્ટ્રોનિક કોમર્સની, ઈ કોમર્સની, તો એની અંદર હવે એ 10 શર્ટની જગ્યાએ આપણે એક જ શર્ટ બનાવ્યો, 9 શર્ટ બનાવ્યા નથી, એક જ શર્ટ બનાવ્યો. હવે એ પહેલાં તો આપણે 10 દુકાનદારને સેમ્પલ માટે આપ્યા હતા, અહીંયા તમે એક જ વોટ્સએપ ઉપર મટીરિયલ કયું છે ફોટો પાડો, સાઇઝ મોકલો, ડિટેલ્સ મોકલો, આખો કેટલોગ એક નહીં 50 જણને મોકલો. તો એમાં શું શર્ટ એક જ જરૂર પડશે? 50 શર્ટની જરૂર પડશે નહીં. અને પેલું સેલ્સમેન દરેક જગ્યાએ જઈ અને આપે છે, અને આમાં વોટ્સએપથી એક જ સમયે 50-એ 50ને તમારી માહિતી મોકલાવી દો છો. હવે એવું વિચારીએ કે કમ્પેરેટિવલી અહીંયાથી પણ આપણને 50 જ શર્ટનો ઓર્ડર મળ્યો છે, પણ અહીંયા આપણે જે પ્રોડક્ટ બનાવી છે એની ઉપર કોઈ વધારાનો ખર્ચ ચડાવવાનો રહેશે ખરો? નહીં. એટલે હવે ઈ કોમર્સની અંદર વસ્તુની ક્વોલિટીમાં કોઈ ફરક પડતો નથી, પણ હા, એના ટોટલ કોસ્ટમાં ચોક્કસથી ફરક પડે છે. એટલે સમય પણ ઘટે છે અને ખર્ચ પણ ઘટે છે. પેલા 10 શર્ટ બનાવવાનું કામ, 10 શર્ટ બનાવતા 2-3 દિવસ થયા, એને પહોંચાડતા લોકો સુધી પહોંચાડતા 2-3 દિવસ થયા, તો એક જ શર્ટ 2 કલાકમાં બનાવી દીધું, બપોરે ફોટા પાડીને મોકલી ગયા, સાંજ સુધી તમારી પાસે ઓર્ડર આવી ગયો. અને એ પણ એક જ શર્ટના ખર્ચ ઉપર, મેન પાવર ઓછો, મશીન પાવર ઓછો. સામે આપણે જે બીજા 50નો ઓર્ડર લીધો છે એમાં આપણે ખર્ચ ઘટાડીને નહીં, અરે વધારીને નહીં, પણ ખર્ચ ઘટાડીને મોકલી શકીશું. એટલે કમ્પેરમાં જે રેગ્યુલર દુકાનમાં વેચાતો હશે શર્ટ, એના કરતાં આપણો ચોક્કસથી ઓછા ભાવનો રહેવાનો, એટલે એમ પણ કોમ્પિટિશનમાં સારું પડે.
તો આ છે ઈ કોમર્સની સામાન્ય લાક્ષણિકતાઓ.